वंदे मातरम डियर स्टूडेंट्स, आज आप जुवाना छे धोरण पांच नी अंदर गुजराती गुजराती अंदर नव पुस्तक छे होली फेथ नु हरियाली। आपणे धोरण त्रण अने धोरण चार नी अंदर पण होली फेथ नु हरियाली पुस्तक ज भणी गया छे, तो धोरण पांच नी अंदर पण आपणे तेनुं ज हरियाली पुस्तक भणवाना छे। आ पुस्तक नी अनुक्रमणिका मां टोटल 21 एकमो आपेला छे, जेना अंदर थी आपणे दिवाळी सुधी मां 10 एकम सुधी जोईशुं। अनुक्रमणिका पछीना बीजा पेज उपर पाठ मूल्यांकन एटले टेक्स्ट इवोल्यूशन आपेलुं छे, जेना अंदर पाठनो क्रम, पाठ्य प्रवृत्ति अने जीवन मूल्य आपेलुं छे। पाठ्यक्रमनी अंदर पाठनुं नाम अने तेनी साथे आवता शोधखोळ समय अने रंगपूर्णी समय दर्शावेलो छे। पाठ्य प्रवृत्ति एटले के जे एकम आपेलो छे तेना आधारित तेना रिलेटेड प्रवृत्ति कई कई एक्टिविटीज छे, तो तेना अंदर शब्दार्थ, प्रश्नों, काव्यपंक्ति, काव्यपंक्तिपूर्ण, देश में बोलाती भाषा, पंक्ति नो भावार्थ, शोधखोळ समय अने चित्र दोरी रंगपूर्णी, आ प्रकारनी प्रवृत्ति एकम नंबर एक में आपेली छे। अने आ प्रवृत्ति द्वारा अने आ एकम द्वारा आपणने शुं शीखवा मांगे छे एटले के आपणुं जीवन मूल्य शुं छे आ एकमनुं, तो आ एकमनुं जीवन मूल्य आपणने जे शीखवा मांगे छे शीखवा मांगे छे ते वस्तु छे देश प्रेम माटे जागृतता केळवी, ते आपणा आ एकमनुं जीवन मूल्य छे। तो ते ज रीते पाठ मूल्यांकननी अंदर दरेक एकम आपेला छे, ते एकम साथे जोडायेली पाठ्य प्रवृत्ति आपेली छे अने तेनी साथे साथे तेना साथे जोडायेलुं जीवन मूल्य एटले के एकम द्वारा आपणने मुख्य कई बाबत तरफ ध्यान दोरवा मांगे छे, शुं शीखवा मांगे छे ते आ कोलममां आपेल छे। आपणे आपणा नवा एकमनी शरूआत करीए तेनी पहेला एकम नंबर एक उपर आपेल आपणा चित्रने जरा ध्यान देशुं। आ चित्र जोईने तमने कई याद आवे छे? यस, धोरण त्रण अने धोरण चार एटले के स्टैंडर्ड थ्री अने स्टैंडर्ड फोर नी अंदर आपणे आज प्रकारना चित्र एकम एक नी अंदर जोई गया हता, परंतु ते एकमोना नाम राष्ट्रगान अने राष्ट्रगीत हतुं। ज्यारे आजे जे आपणे एकम जोवाना छे ते एकमनुं नाम छे देश प्रेम। ओके, देश प्रेम, देश प्रेम शब्दनो अर्थ थाय छे देश माटेनो प्रेम। जेवी रीते आपणने आपणा માતા પિતા પ્રત્યે, આપણા ભાઈ બહેન પ્રત્યે પ્રેમની લાગણી હોય છે, તેવી જ રીતે દેશ માટે જે પ્રેમની લાગણી, દેશ માટે જે પ્રેમની ભાવના હોય છે તેને કહેવામાં આવે છે દેશ પ્રેમ। આ દેશ પ્રેમને એક સુંદર મજાની કવિતા દ્વારા અહીં દર્શાવવામાં આવેલ છે, તો આપણે એ કવિતાને જોઈશું અને તેને સમજશું। સૌથી પહેલા હું આ કવિતાનું ભાવપૂર્વક પઠન કરીશ અને ત્યારબાદ તેને સમજાવીશ। ઓકે, તો અહીં ધ્યાન આપો। ઉઠો બાળકો, શીશ નમાવો, ભારત આપણો દેશ છે, તેની ધરતી સોના જેવી કણકણમાં ઉજાસ છે, આ ધરતી પર મોટા થઈને આપણે બન્યા છીએ મહાન, દેશ પ્રેમ સૌથી વિશેષ, બાળકો અંતરમાં રાખો યાદ, દુશ્મન આપણને લલકારે તો તનનો ત્યાગ કરવામાં મોહ ન રાખતા, હંમેશા અડગ રહીને બલિદાન આપી ધરતીની રક્ષા કરજો, આવનારી પેઢીને પણ આ મહાન સંદેશો આપજો, દેશ માટે જીવજો, દેશ માટે મરજો, ત્રિરંગાની તમે શાન રાખજો। કવિતાના શબ્દો તમારા માટે થોડાક અઘરા અને થોડા ઘણા શબ્દો નવા પણ હશે, પરંતુ બને શકીએ એટલું તમને સરળ ભાષામાં તેને સમજાવવા પ્રયત્ન કરીશ, બરાબર। હવે ચલો આપણે કવિતાની પંક્તિઓ જોતા જઈએ અને તેને સમજતા જઈએ। પહેલી પંક્તિ છે, ઉઠો બાળકો, શીશ નમાવો, ભારત આપણો દેશ છે। ઉઠો બાળકો, શીશ નમાવો, શીશનો અર્થ થાય છે મસ્તક, માથું નમાવો એટલે કે ઝુકાવો। જ્યારે આપણો કોઈ વડીલ હોય અને આપણા ઘરે આવે તો આપણે એને કેવા પગે લાગીએ છીએ ને, દરરોજ સવારે આપણે નાઈને ભગવાન સામે શીશ ઝુકાવીએ છીએ ને, તો તે જ રીતે શીશ નમાવો એટલે કે મસ્તક નમાવો, મસ્તક ઝુકાવો। ઉઠો બાળકો એટલે બધા બાળકોને ઉઠવા માટે એટલે કોઈક વસ્તુ માટે જાગૃત થવા માટે અને એની સામે મસ્તક નમાવવા માટે કહી રહ્યા છે। ભારત આપણો દેશ છે, કોને મસ્તક ઝુકાવવાનું કહે છે? ભારત દેશને, કારણ કે ભારત દેશ એ આપણો દેશ છે, તો આપણા દેશ સામે આપણે મસ્તક નમાવવું જોઈએ, એના આદરમાં, એના સન્માનમાં મસ્તક નમાવવું
જોઈએ. તેની ધરતી સોના જેવી કણકણમાં ઉજાસ છે. આ ભારત દેશની ધરતી કેવી છે? સોના જેવી. દુનિયાની અંદર સૌથી મોંઘી વસ્તુ કયું છે? ધાતુમાં સૌથી મોંઘું છે સોનું. તો આ ધરતી કોના જેવી છે? સોના જેવી. એટલે સોના જેવી મોંઘી પણ છે. અને કઈ રીતે એને સોનાના અર્થમાં પ્રયોજવામાં આવેલા છે કે ધરતી ભારત એ કૃષિ પ્રધાન દેશ છે અને 60% લોકો ભારતની અંદર ખેતી પર આધારિત છે. તો ખેતરની અંદર જે પાક લહેરાય છે, પાક ઉગે છે, તે બધો પાક કેવો હોય છે? સોનવર્ણો. એના પર ઉગેલો પાક એ સોના જેવો દેખાય છે. માટે આપણી ધરતી કેવી છે? સોના જેવી છે. અને તેના કણ કણની અંદર, એટલે ધરતીના જે રજ રજ છે, દરેક રજકણ છે, તે રજકણની અંદર ઉજાસ છે. ઉજાસ એટલે કે અજવાળું છે. આપણી ધરતી સોના જેવી છે. સોનું કેવું હોય? આપણે ગમે ત્યાં પહેરેલું હોય તો તરત એની ચમક ઉપરથી આપણને ખબર પડી છે કે આ ચળકાટ સોનાનો જ છે. તે જ રીતે આપણી ધરતી કેવી છે? સોના જેવી છે. અને એના દરેક રજકણની અંદર ઉજાસ છે, અજવાળું છે, એ તરત ચમકીને બીજાને નજર આવી જાય તેવું છે. આ ધરતી પર મોટા થઈને આપણે બન્યા છીએ મહાન. એટલે કે આ જે ધરતી છે, જે સોનારૂપી છે, સોના જેવી છે અને જેના કણકણમાં ઉજાસ છે, એવી ધરતી પર આપણે જન્મ લીધો છે. એવી ધરતી પર આપણે મોટા થયા છીએ. જન્મ લઈને આપણે મોટા થઈ રહ્યા છીએ એટલે આપણે મહાન બની ગયા છીએ. બરાબર. આવી મહાન ધરતી પર જન્મ લઈને આપણે મોટા થઈ રહ્યા છીએ. માટે હવે આપણે કેવા છીએ? મહાન છે. મહાન ધરતી પર જન્મ લઈને હવે આપણે મહાન બની રહ્યા છીએ. દેશ પ્રેમ સૌથી વિશેષ બાળકો અંતરમાં રાખો યાદ. હવે આપણે શું યાદ રાખવું જોઈએ? અંતરની અંદર, એટલે કે આપણા હૃદયમાં, આપણા હાર્ટની અંદર એ વસ્તુ હંમેશા યાદ રાખવી જોઈએ કે આપણા માટે સૌથી વિશેષ, સૌથી મહત્વપૂર્ણ કઈ વસ્તુ હોવી જોઈએ? દેશ પ્રેમ. દેશ માટેનો પ્રેમ, દેશ માટેની લાગણી આપણા જીવનની અંદર સૌથી મહત્વની વસ્તુ આ હોવી જોઈએ કે આપણે દેશ માટે, દેશને હંમેશા પ્રેમ કરતા રહીએ, દેશનો હંમેશા આદર કરતા રહીએ, દેશ માટે હંમેશા આપણા દિલની અંદર લાગણી રહે. દુશ્મન આપણને લલકારે તો તનનો ત્યાગ કરવામાં મોહ ન રાખતા. દુશ્મન આપણને લલકારે એટલે પડકારે. બરાબર. દુશ્મન આવીને આપણને એની સાથે લડવા માટે, બરાબર, એની સાથે યુદ્ધ કરવા માટે લલકારે, આપણને પોકારે કે પડકાર આપે, તો ત્યારે આપણે તનનો ત્યાગ કરવામાં, તન એટલે કે શરીર, ત્યાગ એટલે છોડવામાં, શરીરને છોડવામાં પણ આપણે મોહ ન રાખવો જોઈએ. એટલે કે એના માટે લગાવ અથવા તો માયા રાખવી જોઈએ નહીં. જો દુશ્મન આપણને પડકાર ફેંકે, યુદ્ધ કરવા માટે લલકારે, તો ત્યારે આપણે આપણા શરીરનો વિચાર નહીં કરવો જોઈએ કે હું એની સાથે લડીશ ને મારું મૃત્યુ થશે તો મારું શું થશે. બરાબર. એટલે શરીરનો, તનનો મોહ ન રાખવો જોઈએ, એની લાગણી રાખવી જોઈએ નહીં. બરાબર. અને દુશ્મન આપણને લલકારે તો તેની જોડે ગમે ત્યારે પણ લડવા માટે તૈયાર થઈ જવું જોઈએ. ત્યાર પછી છે, હંમેશા અડગ રહીને બલિદાન આપી ધરતીની રક્ષા કરજો. દેશપ્રેમની કવિતામાં શું કહેવામાં આવેલું છે? હંમેશા અડગ રહીને. અડગ એનો અર્થ થાય છે ડગ્યા વગર. બરાબર. જે તમે વિચારેલું છે, જે તમે નક્કી કરી નિશ્ચિત કરેલું છે, તેના અંદર જરા પણ એ નિર્ણયમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યા વગર, જરા પણ ડગ્યા વગર, બરાબર, અડગ રહીને, બલિદાન આપીને, તમે એકવાર નક્કી કરી દીધું કે હું, મને દુશ્મન લલકારશે ત્યારે હું જરા પણ મારા શરીરનો મોહ નહીં રાખીશ અને એની સાથે હું યુદ્ધ કરીશ, એ નિર્ણય પર હંમેશા અડગ રહીને, બલિદાન આપીને. બલિદાન એટલે કે પોતાના જીવનનું દાન, પોતાનું બલિદાન આપીને પણ ધરતીની રક્ષા કરજો. શું કહેવામાં આવેલું છે? દેશપ્રેમ કોને કહેવાય? કે દુશ્મન આપણી સાથે લડવા માટે આવે તો પોતાના જીવનું પણ બલિદાન આપીને આપણે ધરતીની રક્ષા કરવી જોઈએ, તેને કહેવામાં આવે છે દેશપ્રેમ. આવનારી પેઢીને પણ આ મહાન સંદેશ આપજો. એટલે કે તમારી પછી જે આવનાર પેઢી છે, એટલે કે તમારા બાળકો અને એમના બાળકો, એને કહેવામાં આવે છે આવનાર પેઢી. એટલે કે જે આવનાર પેઢી છે, તમારા બાળકોના બાળકો છે, એમને પણ તમે આ સંદેશો આપજો. કયો સંદેશો? કે તમારે દેશ માટે, હંમેશા દેશ માટે પ્રેમ રાખવો જોઈએ. દુશ્મન જ્યારે પણ લલકારે તો શરીરનો મોહ ન રાખવો જોઈએ, એને ત્યાગ કરવા માટે હંમેશા તૈયાર રહેવું જોઈએ.
અને એ લીધેલા નિર્ણય પર અડગ રહેવું જોઈએ અને ગમે એટલું બલિદાન આપીને પણ ધરતીની રક્ષા કરવી જોઈએ। તો આ સંદેશો આપણે આવનાર પેઢીને પણ આપણા બાળકોના બાળકોને પણ આપણે આ મહાન સંદેશો આપીશું। દેશ માટે જીવજો, દેશ માટે મરજો, તિરંગાની તમે શાન રાખજો। દેશ માટે જીવજો એટલે કે જ્યાં સુધી તમે જીવો ત્યારે તમારું સંપૂર્ણ જીવન દેશ માટે સમર્પિત કરીને જીવજો, અને જો મૃત્યુ પણ પામો તો દેશ માટે પણ તમારું દેશ તમારું મૃત્યુ એ દેશ માટે કામ લાગે તે રીતે તમારું મૃત્યુ હોવું જોઈએ। ત્રિરંગાની તમે શાન રાખજો એટલે ત્રિરંગા એટલે કે આપણો ત્રિરંગો એટલે આપણો રાષ્ટ્રધ્વજ, જે ત્રણ રંગોનો છે એટલે એને કહેવામાં આવેલું છે ત્રિરંગા। એટલે તિરંગાને તમે શાન રાખજો, શાન એટલે કે તેની એટલે કે તેનો પ્રાઉડ તેનો માન મોભો હંમેશા તમે જાળવી રાખજો। તો અહીંયા સંપૂર્ણ કવિતાની અંદર દેશપ્રેમ કોને કહેવાય તેના વિશેની સરસ મજાની સમજૂતી આપેલી છે। તો અહીં આપણે આ એકમને પૂરું કરીશું અને નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આ એકમની એક્સરસાઇઝ જોઈશું। ઓકે, બાય સ્ટુડન્ટ્સ।